નમસ્કાર મિત્રો, આપણે આ વિડીયોમાં જે હાલમાં જ આપણા સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે દીપક મિશ્રા, તેમની ઉપર ઇમ્પીચમેન્ટ મોશન ચલાવવામાં આવ્યો છે, અથવા તો તેને ગુજરાતીમાં આપણે મહાઅભિયોગ પણ કહી શકીએ છીએ. તો આ જે મહાઅભિયોગ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉપર ચલાવવામાં આવ્યો છે તે હજી એક્સેપ્ટ નથી થયો, તો તેની આપણે તમામ માહિતીઓ, કોન્સ્ટિટ્યુશનની માહિતીઓ અને કેસ શું છે તેની ઉપર તે તમામ માહિતીઓ આ વિડીયોમાં મેળવશું. આપણે આ વિડીયો ચાલુ કરીએ તે પહેલાં હું તમને એક ક્લિપ દેખાડવા માંગીશ, જે પ્રેસ કોન્ફરન્સમાં કપિલ સિબલ બોલ્યા હતા આ ઇમ્પીચમેન્ટ મોશન ઉપર, તો તે આપણે જોઈ લઈએ. હમ આરોપ લગાને આયે હૈ કે સંવિધાન કે અંતર્ગત જો ચીફ જસ્ટિસ का जो पद है, जो मर्यादा उस पद की होनी चाहिए, उस पद की मर्यादा का चीफ जस्टिस ने उल्लंघन किया है. इस देश में या किसी भी देश में कोई भी चीफ जस्टिस सुप्रीम कोर्ट का हो, उसका एक अपना अहम ओहदा होता है और उस ओहदे की हम इज्जत करते हैं, लेकिन उस ओहदे की चीफ जस्टिस साहब को भी इज्जत करनी चाहिए. और हमें ऐसा लगा, और हम ये बात नहीं कह रहे, न्यायाधीशों ने, सुप्रीम कोर्ट के जजेस ने खुद पब्लिक में आकर प्रेस कॉन्फ्रेंस के द्वारा ये बातें देश के सामने रखी और कहा कि अगर चीफ जस्टिस साहब का ऐसा ही रवैया रहेगा तो लोकतंत्र खतरे में है. इस प्रस्ताव में जो हमने उपराष्ट्रपति जी को दिया, जो चेयरमैन है, उसमें हमने 5 आर्टिकल्स ऑफ चार्ज दिए हैं, 5 आरोप लगाए हैं, और लगभग मैं और उन बातों को ऑलरेडी कह चुका हूं, तो मैं उसमें दोबारा विस्तार से नहीं जाऊंगा. नहीं, 5 आरोप हमने लगाए हैं जिसके द्वारा, जिससे साफ तय हो जाता है कि चीफ जस्टिस साहब ने अपने पद का दुरुपयोग किया है. एंड दिस अमाउंट्स टू मिसबिहेवियर, बिकॉज द कॉन्स्टिट्यूशन यूजेस द वर्ड मिसबिहेवियर, नॉट करप्शन. तो आ क्लिप में आपणे ये जोयुं के कपिल सिब्बल द्वारा 5 ચાર્જિસ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા 5 ચાર્જિસ આ સીજેઆઈ ઉપર લગાવવામાં આવ્યા છે, અને તે કઈ રીતે આ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને કાઢવા માગે છે. તો આપણા ભારતના બંધારણમાં એ પણ જોગવાઈ છે કે તમે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પણ તેના પદ ઉપરથી તમે હટાવી શકો. તો તેના બે બેઝિસ છે હટાવવા માટેના. તે એક તો પ્રોવન મિસબિહેવિયર, જો તે મિસબિહેવ કરતા હોય કોન્સ્ટિટ્યુશનને લાગુ પડતા પ્રાવધાનોથી, અને તેની જો એટલી કેપેસિટી ન હોય કે તે એ પદ સંભાળી શકે, તો તે બેઝિસ ઉપર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને કાઢવામાં આવે છે. આ આખે આખી પ્રોસિજરને મહાઅભિયોગ કહેવામાં આવે છે. તો આ પ્રોસિજર આપણે વારાફરતી વારા સમજીએ. સૌથી પહેલાં આ પ્રોસિજરનું સ્ટાર્ટિંગ થાય છે કે કોઈ પણ ગૃહમાંથી, સંસદના રાજ્યસભામાંથી અથવા તો લોકસભામાંથી, રાજ્યસભામાંથી 50 એમપી અને લોકસભામાંથી 100 એમપી દ્વારા સાઇન કરેલો એક નોટિસ કે અમારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને મહાઅભિયોગ દ્વારા કાઢવાનો છે, તો આ એક નોટિસ તે સ્પીકર અથવા તો રાજ્યસભાના ચેરમેન સમક્ષ રજૂ કરવામાં આવે. હવે આ જો સ્પીકર અથવા ચેરમેન તે આને એક્સેપ્ટ પણ કરી શકે અને રિજેક્ટ પણ કરી શકે. જો એક્સેપ્ટ થઈ જાય આ એપ્લિકેશન, તેના પછી રાજ્યસભાના ચેરમેન અથવા તો લોકસભાના સ્પીકર તેના દ્વારા 3 મેમ્બરની કમિટી તે ઘડવામાં આવે છે. આ 3 મેમ્બરની કમિટીમાં સદસ્યો કોણ હોય છે? પહેલા સદસ્યમાં સુપ્રીમ કોર્ટના કોઈ પણ જજ, બીજા સદસ્યમાં હાઈકોર્ટના કોઈ પણ જજ અથવા તો તેના ચીફ જસ્ટિસ, અને ત્રીજા મેમ્બરમાં કોઈ પણ જે લોના વિશ્લેષણ માણસ હોય, જેને લોની સૌથી વધારે ખબર પડતી હોય, જ્યુરિસ્ટ તેમને કહેવાય છે, તો તે આ ત્રીજા મેમ્બર બની શકે. તો આ 3 મેમ્બરની કમિટી તે આ
જેટલા મુદ્દાઓ છે આ કેસમાં આપણે જોઈ તો તેના ઉપર 5 ચાર્જિસ લગાવવામાં આવ્યા છે. તો આ 5 ચાર્જિસ નું સ્ટડી કરવામાં આવે કે તે સાચા છે કે નહીં. જો સાચા નીકળે તો તે 3 મેમ્બરની કમિટી દ્વારા એવું કહેવામાં આવે કે આ જેટલા ચાર્જિસ લગાવેલા છે ચીફ જસ્ટિસ ઉપર તે સાચા છે, અને તે પછી તે આખે આખી નોટિસ અથવા તો એપ્લિકેશન તે સંસદમાં જઈ. હવે રાજ્યસભા અને લોકસભાએ આ નોટિસ તે સ્પેશિયલ મેજોરિટીથી પાસ કરવી જરૂરી છે. સ્પેશિયલ મેજોરિટી એટલે 2/3 મેજોરિટી, અને એક હાઉસની ટોટલ જે મેમ્બરશીપ હોય તેની મેજોરિટી. એટલે આ સ્પેશિયલ મેજોરિટીથી આ જો નોટિસ પાસ થાય તો પ્રેસિડેન્ટ સમક્ષ આ નોટિસ રજૂ કરવામાં આવે, અને જ્યારે પ્રેસિડેન્ટ આ નોટિસ ઉપર સાઇન કરે ત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને તેનું રાજીનામું દેવું પડે. એટલે આ મહાઅભિયોગ સક્સેસફુલ ગણાય તો ઇમ્પીચમેન્ટ મોશન જે છે તેના દ્વારા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આ રીતે કાઢવામાં આવે છે. હાલમાં અત્યાર સુધી ભારતની હિસ્ટ્રીમાં કોઈ પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અથવા જજને આ ઇમ્પીચમેન્ટ મોશન દ્વારા કાઢવામાં આવ્યા નથી. એકવાર 1991માં જસ્ટિસ રામાસ્વામી તેમના પર આ મહાભિયોગ તે રજૂ કરવામાં આવ્યો હતો, જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે આ આખી પ્રોસિજર થાય તેમાં 3 મેમ્બર કમિટી દ્વારા આ જજને ગિલ્ટી પણ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ લોકસભામાં આ નોટિસ તે પાસ થઈ શકી નહીં, સ્પેશિયલ મેજોરિટી તેને મળી શકી નહીં, એટલા માટે તે જજને ઇમ્પીચમેન્ટ મોશન દ્વારા કાઢવામાં આવ્યો ન હતો. આ ન્યૂઝને લઈ અને હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યાર સુધીમાં આપણે 5 અથવા 4 જજ એવા છે, આ એક રામાસ્વામીનું નામ તો મેં તમને કહી દીધું, આના ઉપરાંત 4 જજ એવા છે કે જેના ઉપર આ મહાભિયોગ તે કરવામાં આવ્યો છે, તો તે કયા 4 જજ છે તે તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો.